આ સિઝનમાં તમે ભજીયા, ગોટા, વડા, પકોડા ઘણા બધા ખાધા હશે, પરંતુ જો હવે તમને કંઈક ગરમા ગરમ તીખું અને ચટપટું ખાવાનું મન થાય ત્યારે બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવી એક વાનગી ચીઝ કોર્ન બોમ્બની રેસીપી ટ્રાય કરજો. આ ચીઝ કોર્ન બોમ્બ માર્કેટમાં એટલે કે રેસ્ટોરન્ટમાં ખૂબ જ મોંઘા મળતા હોય છે. 200 થી 250 રૂપિયે પર પ્લેટ તમને ત્યાં સર્વ કરવામાં આવે છે અને એક પ્લેટમાં આ રીતે 4 ચીઝ કોર્ન બોમ્બ જ સર્વ કરવામાં આવે છે. પરંતુ આપણે તેને ઘરે એકદમ ઓછી કિંમતમાં ઝડપથી બની જાય અને ટેસ્ટી બને, રેસ્ટોરન્ટ જેવા જ બને તે રીતે બનાવીશું. તો ફ્રેન્ડ્સ, જો આ ચીઝ કોર્ન બોમ્બની રેસીપી તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો. આવા જ બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. તો સૌપ્રથમ આપણે અહીંયા ફ્રેશ બ્રેડ ક્રમ્સ બનાવીશું, તો તેના માટે મેં ફ્રેશ બ્રેડ લીધી છે અને બ્રેડને આપણે મિક્સર જારની અંદર નાના નાના ટુકડા કરીને આ રીતે ઉમેરી લેવાનું છે. રફલી તેના ટુકડા કરવાના છે અને પછી મિક્સરમાં તેને ગ્રાઇન્ડ કરી લઈશું. બ્રેડ ફ્રેશ હશે એટલે આ રીતે ગ્રાઇન્ડ થશે અને કોર્સલી જ તેને ગ્રાઇન્ડ કરવાનું છે, એકદમ ફાઇન પાવડર જેવું નથી કરવાનું. તો આ બ્રેડ ક્રમ્સને આપણે એક બાઉલમાં આ રીતે કાઢી લઈએ. અહીંયા હું તમને ફરીથી બતાવી દઉં, આ રીતે કોર્સલી તેને ગ્રાઇન્ડ કરવાનું છે. ત્યારબાદ એક બાઉલમાં આપણે 1/4 કપ જેટલું કોર્નફ્લોર ઉમેરીશું. જો તમારે કોર્નફ્લોર ન ઉમેરવું હોય તો તેની જગ્યાએ તમે મેદાનો ઉપયોગ કરી શકો છો. 1/2 ચમચી રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું. સ્વાદ પ્રમાણે 1/4 ટીસ્પૂન મીઠું ઉમેરીશું. અને ત્યારબાદ મેં અહીંયા 1/2 કપ જેટલું પાણી લીધું છે, તો પહેલાં હું થોડું પાણી ઉમેરી તેને મિક્સ કરી લઈશ. અહીંયા કોર્નફ્લોરની સ્લરી બનાવવાની છે અને લમ્સ ફ્રીજ બનાવવાની છે, એટલે પહેલાં થોડું પાણી ઉમેરી આપણે આ રીતે મિક્સ કરી લઈએ અને ત્યારબાદ જે બાકીનું વધેલું પાણી છે તે આપણે ઉમેરી તેને પણ મિક્સ કરી લઈશું. તો 1/4 કપ કોર્નફ્લોરની સામે મેં અહીંયા 1/2 કપ પાણીનો ઉપયોગ કર્યો છે. આ રીતે સ્લરી તૈયાર કરી લેવાની છે. ત્યારબાદ 5 મીડિયમ સાઇઝના બાફેલા બટેકા લઈશું અને બટેકાને આપણે સારી રીતે ગ્રેટ કરી લેવાનો છે. બટેકામાં બિલકુલ લમ્સ ન રહે એ રીતે જ આપણે બટેકાનો માવો તૈયાર કરવાનો છે, એટલા માટે જ હું તેને આ રીતે છીણ કરી લઉં છું. તો બિલકુલ લમ્સ ફ્રી આપણા બટેકાનો માવો તૈયાર થશે. ત્યારબાદ 1/2 કપ આપણે અહીંયા અમેરિકન મકાઈના દાણા ઉમેરીશું અને ત્યારબાદ 1/2 કપ આપણે અહીંયા પ્રોસેસ ચીઝ ઉમેરીશું. પ્રોસેસ ચીઝને પણ મેં એકદમ સરસ ખમણીને લીધું છે. અહીંયા તમે મોઝરેલા ચીઝનો ઉપયોગ પણ કરી શકો છો. ત્યારબાદ અહીંયા મેં 1/4 કપ એકદમ ઝીણું સમારેલું કેપ્સિકમ એડ કર્યું છે. ત્યારબાદ 3 ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું. મીડિયમ સાઇઝની 1 ઝીણી સમારેલી ડુંગળી પણ આપણે તેની અંદર એડ કરી લઈએ અને ત્યારબાદ હું તેની અંદર 1/2 કપ ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરી રહી છું. 1 નાની ચમચી લસણની પેસ્ટ ઉમેરીશું અને 1/2 ચમચી આપણે તેમાં રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું. અહીંયા લાલ મરચા પાવડરનો ઉપયોગ નથી કરવાનો, એટલે મેં રેડ ચીલી ફ્લેક્સ એડ કર્યું છે. 1/2 ચમચી આપણે તેમાં મરી પાવડર એડ કરીશું. તીખું તમારે જે રીતે જોઈએ તે પ્રમાણે તમે મરચાંનો ઉપયોગ કરી શકો છો. મેં અહીંયા લીલું મરચું ઉપયોગમાં લીધું છે, રેડ ચીલી ફ્લેક્સ પણ લીધું છે અને મરી પાવડર પણ લીધો છે, એટલે બધા થોડા થોડાક જ એડ કર્યા છે. ત્યારબાદ 1/2 ચમચી આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અને 1/2 ચમચી આપણે તેની અંદર ગરમ મસાલો એડ કરીશું. સ્વાદ પ્રમાણે 1 નાની ચમચી આપણે તેની અંદર મીઠું ઉમેરીશું. મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો. 1/2 કપ જેટલા આપણે બ્રેડ ક્રમ્સ ઉમેરીશું. જે બ્રેડ ક્રમ્સ આપણે ક્રશ કરીને રાખ્યા છે તે આપણે તેની અંદર ઉમેરી લઈએ અને હવે આપણે અહીંયા બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે. ઘણી જગ્યાએ ચીઝ કોર્ન બોમ્બ ફક્ત ચીઝથી જ બનાવવામાં આવે છે, પણ મેં આની અંદર બટેકા અને ચીઝ બંનેનો ઉપયોગ કર્યો છે. ઇવન મેં અહીંયા મકાઈના દાણાનો ઉપયોગ પણ કર્યો છે, એટલે આનો ટેસ્ટ જે છે તે બમણો થઈ જાય છે. બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ પ્રિય થાય છે. બાળકોને તો ચીઝ પસંદ હોય જ છે, પણ મોટા લોકોને ચીઝ વધારે પસંદ નથી હોતું, એટલે આપણે તેની અંદર બટેકાનો માવો પણ એડ કર્યો છે. તો બધું બરાબર મિક્સ થઈ જાય એટલે હાથને સાફ કરી હાથને પહેલાં આપણે ઓઇલથી ગ્રીસ કરીશું અને આ રીતે આપણે બોલ્સ તૈયાર કરવાના છે. હવે જો ઘર માટે જ તમે આ બોલ્સ તૈયાર કરતા હોય તો ડાયરેક્ટલી નાના નાના બોલ્સ તૈયાર કરીને તમે તેને ફ્રાય કરી શકો છો. અને જો કોઈ પાર્ટી ફંક્શન હોય, કોઈ મહેમાન આવવાનું હોય, તો ચીઝની એક ક્યુબ વચ્ચે મૂકી અને તેને કવર કરી આ રીતે પણ બોલ્સ તૈયાર કરી શકો છો. તો આ ચીઝ કોર્ન
બોમ્બ જે છે એ બે રીતે તૈયાર કરવામાં આવે છે, વિથ ચીઝ અને વિધાઉટ ચીઝ. તો તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે કરી શકો છો. આપણે મિશ્રણમાં તો ચીઝ ઉમેરેલું જ છે, પણ એક્સ્ટ્રા ચીઝ જે અંદર ક્યુબ તરીકે ઉમેરવામાં આવે છે તેનાથી તેનો ટેસ્ટ વધારે સરસ આવતો હોય છે. તો મહેમાન હોય, પાર્ટી હોય, ફંક્શન હોય ત્યારે આ રીતે તમે બનાવી શકો છો. તો બસ મિશ્રણમાંથી બોલ તૈયાર કરી તેને થોડું ચપટું કરી વચ્ચે આપણે આ રીતે ચીઝની ક્યુબ મૂકીશું અને પછી તેને બંધ કરી ફરીથી આપણે તેનો બોલ તૈયાર કરી લેવાનો છે. તો હું અહીંયા પહેલાં બધા જ બોલને આ રીતે તૈયાર કરી લઉં છું. આજે હું બધા જ બોલ વિથ ચીઝ બનાવી રહી છું, એટલે બધા જ બોલમાં મેં ચીઝનું ફિલિંગ કરી લીધું છે. વચ્ચે મેં ચીઝ ક્યુબ મૂકેલું છે. એકદમ ટેસ્ટી આપણા આ ચીઝ કોર્ન બોમ્બ તૈયાર થવાના છે. હવે તેલમાં ફાટી ન જાય એટલા માટે આપણે જે આ કોર્નફ્લોરની સ્લરી તૈયાર કરી હતી તેની અંદર આપણે આ બોલ્સને પહેલાં ડીપ કરીશું. તો આ કોર્નફ્લોરની જે સ્લરી છે તે એકદમ પતલી જ રાખવામાં આવે છે, કારણ કે તેનું જે કોટિંગ છે ને એકદમ પતલું હોવું જોઈએ. અને કોર્નફ્લોરની સ્લરીમાં ડીપ કર્યા બાદ આપણે તેને બ્રેડ ક્રમ્સમાં ઉમેરીશું અને તેનું કોટિંગ આપણે કરી લઈએ. આ પ્રોસેસને ડબલ વખત કરવાની છે જેથી કરીને આપણા ચીઝ કોર્ન બોમ્બ જે છે તે તેલમાં ખુલી ન જાય. તો ફરીથી મેં તેને કોર્નફ્લોરની સ્લરીમાં ડીપ કર્યું અને ત્યારબાદ ફરીથી તેની ઉપર બ્રેડનું કોટિંગ કરી લીધું. એક બીજું ફરીથી હું તમને અહીંયા બતાવી દઉં છું. આ રીતે કોર્નફ્લોરની સ્લરીમાં ડીપ કરવાનું છે અને બ્રેડ ક્રમ્સનું આપણે તેની ઉપર કોટિંગ કરવાનું છે અને આ પ્રોસેસને ડબલ વખત આપણે રિપીટ કરવાની છે. તો કોર્નફ્લોર અને બ્રેડ ક્રમ્સનું આ રીતે આપણે ડબલ કોટિંગ કરીએ ને તો તેલમાં આપણા જે ચીઝ કોર્ન બોમ્બ છે એ ખુલતા નથી અને બહુ જ સરસ રીતે ફ્રાય થઈ જતા હોય છે. તો મેં અહીંયા બધા ચીઝ કોર્ન બોમ્બ રેડી કરી લીધા છે અને હવે આપણે તેને 30 મિનિટ માટે ફ્રીઝમાં મૂકવાનું છે. આ વાતનું ખાસ ધ્યાન રાખજો, આ ચીઝ કોર્ન બોમ્બને તમારે 30 મિનિટ માટે ફ્રીઝમાં રાખવાનું છે અને 30 મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે તેને ફ્રીઝમાંથી બહાર કાઢીશું, તેલને ગરમ કરવા માટે મૂકી દઈશું અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં તેને ફ્રાય કરવાનો છે. જો તમારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય ને તો તમે તેને અગાઉથી પણ ફ્રીઝમાં બનાવીને મૂકી શકો છો, એટલે કે તમે 2-4 કલાક પહેલાં પણ તેને ફ્રીઝમાં મૂકશો ને તો વાંધો નહીં આવે. જ્યારે ફ્રાય કરવાના હોય ત્યારે ફ્રીઝમાંથી બહાર કાઢી મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરવાના છે. ખાસ ધ્યાન રાખજો, આ ચીઝ કોર્ન બોમ્બને મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરવાના છે. સ્લો ફ્લેમ ઉપર ક્યારેય ફ્રાય નહીં કરતા અને એકદમ હાઈ ફ્લેમ ઉપર પણ તમારે તેને ફ્રાય નથી કરવાના. જો તમે તેને સ્લો ફ્લેમ ઉપર ફ્રાય કરશો ને તો અંદરથી તે ઓઇલ વધારે એબ્ઝોર્બ કરશે અને જે ચીઝ કોર્ન બોમ્બ છે ને એ ફાટવાની શક્યતા વધારે રહે છે. અને જો હાઈ ફ્લેમ ઉપર તેને ફ્રાય કરશો ને તો ઉપરથી તેનું કોટિંગ ફટાફટ ફ્રાય થઈ જશે ને અંદરથી કાચા રહી જશે, તમારું ચીઝ જે છે ને તે સારી રીતે મેલ્ટ નહીં થાય. વચ્ચે વચ્ચે તેને આ રીતે ચલાવતા રહેવાનું છે અને મીડિયમ ફ્લેમ ઉપર જ તેને ફ્રાય કરવાનું છે. જ્યાં સુધી તેનો કલર ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાનું હોય છે. તો આ રીતે ચીઝ કોર્ન બોમ્બનો કલર ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે તેને ટીશ્યુ પેપર ઉપર કાઢી લઈશું, એટલે એક્સ્ટ્રા જે પણ ઓઇલ હોય તે ટીશ્યુ પેપર એબ્ઝોર્બ કરી લે. સેકન્ડ બેચ ફ્રાય કરીએ તે પહેલાં ખાસ ધ્યાન રાખવાનું કે તેલ ગરમ જ હોવું જોઈએ, ઠંડો ન થઈ જાય. એટલે મીડિયમ ફ્લેમ ઉપર આપણે અહીંયા બાકીના ચીઝ કોર્ન બોમ્બ પણ સેમ એ જ રીતે ફ્રાય કરી લઈશું. વચ્ચે વચ્ચે તેને ચલાવતા રહેવાનું છે જેથી કરીને ચારે બાજુ તેનો કલર ગોલ્ડન બ્રાઉન થાય અને આપણા જે ચીઝ કોર્ન બોમ્બ છે ને તે એક સરખા જ બધી બાજુએથી ફ્રાય થઈ જાય. તો ફ્રેન્ચ રેસ્ટોરન્ટમાં આ ચીઝ કોર્ન બોમ્બ ખૂબ જ મોંઘા મળે છે. હવેથી તમે ઘરે ટ્રાય કરજો, એકદમ સહેલી રીત છે, એકદમ સરળતાથી બની જાય છે. બાળકોથી લઈને મોટા બધાને ખૂબ જ પ્રિય થઈ જાય એવી વાનગી છે. અને તમને લોકોને આ વાનગી કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો, અહીંયા હું તમને બતાવી દઉં. તો એકદમ ટેસ્ટી એવા આપણા આ ચીઝ કોર્ન બોમ્બ તૈયાર થયા છે. અંદરથી ચીઝ પણ એકદમ સરસ રીતે મેલ્ટ થયું છે. મેં અહીંયા પ્રોસેસ્ડ ચીઝનો ઉપયોગ કર્યો છે. જો તમે મોઝરેલા ચીઝનો ઉપયોગ કરશો તો જ્યારે તમે આ ચીઝ કોર્ન બોમ્બને આ રીતે ખોલશો તો તે અંદરથી એકદમ સરસ સ્ટ્રેચ થશે. તો ફ્રેન્ડ્સ, આજની મારી આ ચીઝ કોર્ન બોમ્બની રેસીપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો. આવા જ બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમને બધાને મારા
જય શ્રી કૃષ્ણ.